ગલવાન ઘાટીમાં ચીન દ્વારા જે ભારતીય સૈનિકો ઉપર હુમલો કરવામાં આવ્યો અને જે હિસાબે આપણા દેશના સૈનિકો શહીદ થયા છે, જેના આક્રોશ દેશભરમાં ફાટી નીકળ્યો છે અને ચાઇનીઝ ચીજવસ્તુઓ બહિષ્કાર થઈ રહ્યો છે. ચીન દ્વારા જે ભારતીય સૈનિકો ઉપર હુમલો કરવામાં આવ્યો અને જેને હિસાબે આપણા દેશના સૈનિકો શહીદ થયા છે, જેનો આક્રોશ દેશભરમાં ફાટી નીકળ્યો છે અને ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર થઈ રહેલ છે. જેતપુરમાં ચાઇનીઝ વસ્તુના બહિષ્કાર સમિતિ દ્વારા આજે એક માનવ સાંકળ બનાવીને લોકોને ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. જેતપુરના તમામ બજાર અને મુખ્ય વિસ્તારોમાં ચાઇનીઝ બહિષ્કાર સમિતિ દ્વારા ઠેકઠેકાણે ચાઇના બહિષ્કારના બેનરો લઈને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોને ભારતીય બનાવટની વસ્તુ વાપરવા માટે સમજાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર સાઈરામ દવેએ જેતપુરની પ્રજાને ખાસ અપીલ કરી હતી કે ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કરો અને ભારતીય વસ્તુ જે લેવાને અને વાપરવાનો આગ્રહ રાખો. ગલવાન ઘાટીની ઘટનાને લઈને લોકોમાં મોટા પ્રમાણમાં આક્રોશ સામે આવી રહ્યો છે. સરકાર આ આક્રોશને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એક પ્રબળ બળ તરીકે લે તે જરૂરી છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. આજે જેતપુરની અંદર જેતપુર ખાતે જેતપુર ચાઇનીઝ બહિષ્કાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. બધા જ સમાજના લોકો સાથે જોડાઈને સમિતિ બનાવી અને સમિતિ દ્વારા લોકોની અંદર જાગૃતતા આવે કે ચાઇનીઝ વસ્તુઓનો આપણે બહિષ્કાર કરીએ. એટલા માટે કે આજે આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશના આપણા જે 20 જવાનો શહીદ થઈ ગયા છે, ચાઇનાએ આપણી ઉપર જે એટેક કરીને આપણા 20 જવાનોને એમાં માર્યા ગયેલા છે, શહીદ થઈ ગયા છે. અને એટલા માટે જ આપણે સૌએ નક્કી કરવું જોઈએ કે આપણા ભારત દેશની અંદર બનતી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ચાઇનાની વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે બધી વસ્તુઓનો આયાત કરી અને જે હુંડિયામણ આપીએ છીએ એના કરતાં જ આપણા ભારત દેશની બનાવેલી વસ્તુનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણા ભારત દેશના નવજવાનો ભાઈઓ બહેનોને સ્વરોજગારી મળશે, નોકરી મળશે. અને ચાઇનાને બતાવવું જ પડે ખરેખર કે ભારત દેશ અમારો એ સંસ્કૃતિનો ભરેલો દેશ છે. એ કોઈની શેશરમ રાખ્યા વગર જે નિર્ણયો કરવા પડે નિર્ણયો કરશે. અને એટલે જ આજે જેતપુરની અંદર આ જેતપુર ચાઇનીઝ બહિષ્કાર સમિતિ દ્વારા જે આજે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને હજુ પણ આગળના સમયોની અંદર પણ જુદા જુદા કાર્યક્રમો મારફત લોકોને જાગૃત કરવા પડશે. લોકો જાગૃત થશે ત્યારે જ આપણે આ શક્ય કરી શકશું. એટલે મારી પણ આજે ખાસ વિનંતી છે જેતપુરના ભાઈઓ બહેનોને કે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી અને આત્મનિર્ભર ભારત બનવા માટે થઈને આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ. એ જ આજના તકે આપ સૌને મારી વિનંતી છે. જેતપુરનો આજે આ કાર્યક્રમ સફળ થાય, દરેક સમાજના લોકો છે આમાં, કોઈ પાર્ટી દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો નથી. એટલે આપ સૌને પણ વિનંતી છે કે કાર્યક્રમ